जय वसावड़ा ना तमाम वीडियो नो एक ज ऑफिशियल खजानो एटले प्लेनेट जेवी यूट्यूब चैनल नो जलसो। तो जल्दी जल्दी लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन प्रेस करी ऑल सिलेक्ट करो जेथी तमे जोई शको अमारा वीडियो सौथी पहला। तो आ एक खास ललित भाई नी फेवरेट छे अने उस्मान भाई बापू ने मैं संभळाव्यो अने कवि रमेश पारेख पण हता कवि ने बापू। तो आ बेनो आ रचना गुजराती भाषा नी उत्तम कविताओ रमेश पारेख नी जेटली छे एमांनी एक छे आ। पण गुजराती भाषा छे ने एटली सीधी तमने समझाय एटली सहेली नथी। તમને હું જયારે કહું હમણાં કે મીરા વિશે એમણે લખી છે અને આમ માનતો હતો મીરા વિશે, મીરાને કેટલા દુઃખ થયા, મીરાને શું શું થયું, કોણે શું કર્યું, એવી ઘણી બધી કવિતાઓ, ઘણું બધું છે। પણ આ કવિતાનો મહિમા શું છે અથવા કવિ રમેશ પારેખનો મહિમા શું છે? એટલે કે મીરાને કેટલું દુઃખ થયું એની વાત નથી, પણ મીરા જો નહીં હોય તો મેવાડનું શું થશે? એટલે મીરાની હસ્તી છે એની વાત કવિ, આ એક નવો વિચાર છે રમેશભાઈ। અને હરીન્દ્ર દવે એમની સાથે પણ એક પ્રોગ્રામ કરવાનો મોકો મળેલો હરીન્દ્ર દવે, તો એમણે એમ લખ્યું છે કે મીરા મેવાડનું જીવન હતી અને મીરા એ જ મેવાડનો અવાજ। આપણે એમ કહીએ કે વીરપુર છે તો જલારામ બાપાને કાઢી લો તો પછી વીરપુરમાં શું વધે પાછું, એવી વાત છે। તો કવિ હરીન્દ્રભાઈ એમ લખે છે કે તમે કળીમાંથી ફૂલ થતા જોયું છે, યુ થિંક કળીમાંથી તમે ફૂલ થતા જોયું છે, એ હરીન્દ્રભાઈ લખે છે। અને જે રીતે ફૂલ ખીલે એ રીતે જો મીરા સંકલ્પ કરશે તો બારણા ઉગડી જશે મેવાડના, હરીન્દ્રભાઈ તો કે મેવાડના બારણા ઉગડી જશે। આ પેલો અંતરો છે। બીજો અંતરો છે કે પાદરેથી રસ્તાઓ પાછા વળશે લઈ લેણ દેણ તૂટાનું શું, ગુજરાતી ભાષા જુઓ, પાદરેથી રસ્તાઓ પાછા વળશે લઈ લેણ દેણ તૂટાનું શું, ડમરી જેવું સહેજ ચડતું દેખાશે પછી મીરા વિખરાયાની ધૂળ, બોલો કરો ગુજરાતી। તો આ કવિતા છે અને હરીન્દ્રભાઈએ લખ્યું કે કોઈ તમારું પ્રિય પાત્ર હોય, પણ મેં વિદેશમાં એવું કહ્યું કે કોઈ પ્રિય પાત્ર ઉસ્માનભાઈ કહીએ ને તો કોકને યાદ આવે, વડીલો હોય ન પણ યાદ આવે, એટલે મેં એમ કીધું કે તમારી એકની એક દીકરી હોય, એને લગ્ન થયા હોય અને તમે જાપા સુધી પિતા તરીકે વળાવવા જાઓ અને દીકરીનો રથ તમને દેખાતો હોય, ધીરે 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 રથ આગળ જતો જાય, પિતા ત્યાં પાદરે જ ઊભા છે અને દેખાતા દેખાતા રથનું લક્ષ પિતાને રથનું છે, એની દીકરીનું છે, હવે દીકરી જઈ રહી છે, જઈ રહી છે, એટલે રથ સામો છે, પણ જેવો રથ દેખાતો બંધ થયો પછી શું થયું, પિતા તો એકલા ઊભા છે, તો પછી જે આપણો દેખાતો બંધ થયો પછી જે રસ્તો છે એ રસ્તો જ આવીને જાણે માથે પડતો હોય પિતાને, અને મીરા વિખરાયાનું ધૂળ, આ વાત કરી રમેશ પારે। હવે સાંભળો, રજી મને યાદ બીજું આવે છે ઉસ્માનભાઈ વિભુદાનભાઈ કે મીરાએ મેવાડનો ત્યાગ કર્યો અને પ્રસંગ એ છે કે જ્યારે ઝેરનો કટોરો મોકલો અને મીરાએ ઝેર પીવાની જે વાત છે આખી દાસીને આપ્યું, દાસીએ કહ્યું કે આખો ઝેરનો કટોરો છે, તો મીરાએ ઠાકોરજીને ધરાવીને પછી પીધો અને કંઈ થયું નહીં। આ પણ વિચારવા જેવું છે, આપણે જો પીએ તો શું થાય, બરાબર? તો પછી દાસીએ એવું કહ્યું મીરાને કે રાણી સાહેબા કે તમને કઈ થયું નથી, પણ હવે રાણા એવું વિચારે છે કે એવું કાતિલ ઝેર તમને મોકલશે એમાંથી તમે બચી નહીં શકો। આવું જ્યારે વાત કરી ત્યારે હવે મીરા મેસેજ મોકલે છે રાણાને, શું કહે છે જો, કે રાણાજી કે જો ફરી ઝેર મોકલે, કે રાણાજી કે જો ફરી ઝેર મોકલે, મીરાબાઈ કરે છે મનવાર, ઝેર લે જ રવા એ વાલો મારા છે, એથી એને મીઠા લાગ્યા ઝેર, રાણાજી કેજો
જ ફેરો રે ટળે તો ફેરો ઇઠાવતો અને પછી આવે ફેરે ફેરે જાજો ફેરે એક રે ફેરામાં મીરા ભાઈઓ જરા એથી એને મીઠા લાગ્યા જે રાણાજી કેજો એ ફરી ઝેર મોકલ રાણાજી ને કેજો ફરી ઝેર મોકલન જો ફરી ઝેર મોકલશ તો ફરી કાળિયો ઠાકોર પીવા આવશે એટલી શ્રદ્ધા મીરા ને એટલે મીરા નું પાત્ર છે ને અદભુત શ્રદ્ધા ની વાત છે અને શ્રદ્ધા કેટલી બધી ઉત્તમોત્તમ એવું કહેવાય છે કે દ્વારકાધીશ મંદિરમાં છેલ્લે મીરા મૂર્તિમાં સમાય પણ જ્યારે રાણાએ વધારે પડતું કનડગત શરૂ કર્યું એટલે મીરાને થયું કે હવે અહીંયા રહેવા જેવું નથી અને પછી એ મીવાડનો ત્યાગ કરે છે કે પછી આગવી કવિતા શરૂ થાય છે કે ગઢને હોકારો તો કાંગરાય દેશે પણ ગઢમાં જો મીરા નહીં હોય તો શું થશે સામે ગઢને હોકારો તો કાંગરા આખે આખે થી એને આખે આખે થી એને આખે આખે થી એને આવ્યા છે કેણ જઈ વાલમ શું નેણ મીરા જોડશે હવે તારો મેવાડ મીરા છોડશે
Oh,